हेलो फ्रेंड्स, नमस्ते, गुड मॉर्निंग। छोटी छोटी मगर मोटी मोटी बातें। सो प्रोनाउंस, आ टॉपिक मात्र धोरण 9, 10, 11 अने 12 पूरतो नथी, पण एनाथी पण विशेष। इन फ्यूचर मां तमारे कोई टेस्ट आपवानी होय, कॉम्पिटिटिव टेस्ट आपवानी होय, तो टेस्ट मां पण आ उपयोगी टॉपिक छे, એટલે જ કહેવાય છે छोटी छोटी मगर मोटी मोटी बातें। અને આજનો આપણો વિષય છે ફ્યુ લિટલ, અ ફ્યુ, અ લિટલ। શું છે ફ્યુ, અ ફ્યુ, લિટલ, અ લિટલ? ફર્સ્ટ ઓફ ઓલ વી આર ડિસ્કસિંગ અબાઉટ અ ફ્યુ અને ફ્યુ। હવે અ ફ્યુ અને ફ્યુ માં શું મતલબ થાય? બંનેનો અનુવાદ સરખો છે અને એ છે ઘણું, ખૂબ જ, વધારે। સર, અ ફ્યુ નો મતલબ પણ એ, ફ્યુ નો મતલબ બી એ, પણ સર અમારે આમ સ્પષ્ટ સમજવું છે કે અ ફ્યુ અને લિટલ માં ડિફરન્સ શું। તો સૌથી પહેલો ડિફરન્સ એ સમજો કે તમને યાદ હોવું જોઈએ કે કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન માટે શું આવે છે આપણી પાસે, મેની, અને બીજું છે મચ। અનકાઉન્ટેબલ નાઉન માટે મચ આવે છે, જ્યારે કાઉન્ટેબલ નાઉન માટે આવે છે મેની। તો એના પરથી ખ્યાલ આવી ગયો કે અ ફ્યુ એ મેની નો સિમિલર છે, ઘણું, ખૂબ જ, વધારે। તો લિટલ અને અ લિટલ, તો લિટલ અને અ લિટલ એ મચ નો સિમિલર છે। ઇનફેક્ટ સંખ્યાત્મક ગણી શકાય તેવી બહુવચનની વસ્તુઓ દર્શાવવા માટે જે મેની વપરાય છે, એ જ કન્ડિશનમાં અ ફ્યુ અને ફ્યુ વપરાય છે। અને ન ગણી શકાય તેવો જથ્થો, દ્રવ્ય, પદાર્થ, પ્રવાહી, તત્વ એના માટે જેમ મચ વપરાય છે, તે જ રીતે લિટલ કે અ લિટલ વપરાય છે। પણ નાઉ સર, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ ફ્યુ એન્ડ ફ્યુ? જો રેડ સિગ્નલમાં ડિફરન્સ સમજાવ્યો છે, અ ફ્યુ એ હકાર અર્થ દર્શાવે છે અને ફ્યુ એ નકાર અર્થ દર્શાવે છે। સાહેબ, આ કેવી રીતના ખ્યાલ આવે કે હકાર અને નકાર અર્થ? એક એક્ઝામ્પલ સમજો યાર, ઘણા બધાને પૂછ્યું આ મદદ કરો, તે મદદ કરો, પેન, તો કોઈક કહે ને કે ભાઈ આપણી પાસે મિત્રો બહુ ઓછા હોય એટલે કોઈ મદદ ન કરે, તો જવાબ વાક્ય બનાય હવે, મેં ઘણા પાસે મદદ માંગી પરંતુ મારે બહુ ઓછા મિત્રો હતા તેથી, તો નેગેટિવ મીનિંગ થયો અને મને તરત મદદ મળવા લાગી કારણ કે મારે ઘણા મિત્રો હતા, એ હકારાત્મક મીનિંગ થયો। મને બહુ જ બધા મેસેજીસ મળે છે, કેમ બહુ જ બધા મેસેજીસ મળે છે? કારણ કે મારે મિત્રો ઘણા બધા છે, આ હકારાત્મક ખૂબ વધારે એવો ભાવ આવતો, એટલે ત્યાં આવશે અ ફ્યુ। મને બહુ જ લિમિટેશનમાં માંડ ક્યાંક એક બે જ મેસેજ મળે છે કારણ કે મારે મિત્રો બહુ જ ઓછાના અર્થમાં થયું, ઘણા મિત્રો નથી એવો મતલબ થયો, તો એ નેગેટિવ મીનિંગ થયો, ત્યાં આવશે ફ્યુ। અ ફ્યુ સ્ટુડન્ટ્સ ઓફ ધીસ ક્લાસ આર ઇન્ટરેસ્ટેડ ઇન ઇંગ્લિશ, અ ફ્યુ, આ ક્લાસના ઘણા બધા વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં ઇન્ટરેસ્ટેડ છે, ઘણા બધા, ખૂબ વધારે એવો મીનિંગ થયો। આઈ હેવ અ ફ્યુ ફ્રેન્ડ્સ, મારે ઘણા બધા મિત્રો છે,
whom I write letters regularly, કે જેઓને હું નિયમિત પત્ર લખું છું. આ ઘણા બધા છે હકારાત્મક મીનિંગ થાય છે જ્યારે અહીં I am new. I am new in this town. યા હું આ શહેરમાં નવો છું. એટલે તેથી I know few places here. હું આ સિટીમાં નવો છું ને એટલે મને બહુ ઓછા સ્થળોની જાણકારી છે. જો નકારાત્મક મીનિંગ છે. હું આ સિટીમાં નવો છું એટલે મારા અહીં બહુ ઓછા જ કોન્ટેક્સ છે. નકારાત્મક ભાવાર્થ છે. This is very tough exercise. A બહુ જ tough exercise છે. એનો મતલબ ઘણા ઓછા વિદ્યાર્થીઓ આ એક્સરસાઇઝને કરી શકશે. ઓછા નેગેટિવ મીનિંગ થયો. ઓનલી ફ્યુ સ્ટુડન્ટ્સ. વચન તો બહુ વચન જ આવવાનું. જો એનો ફરક નથી પડતો, પણ મીનિંગનો ફરક પડે છે. ઓનલી ફ્યુ સ્ટુડન્ટ્સ કેન પરફોર્મ ઇટ. બહુ ઓછા વિદ્યાર્થીઓ આ એક્સરસાઇઝ પરફોર્મ કરી શકશે. તો અ ફ્યુ એ હકાર મીનિંગ છે, ફ્યુ એ નકાર મીનિંગ છે, અને એ જ રીતે આવે છે અ લિટલ અને લિટલ. અ લિટલ એ હકાર મીનિંગ છે અને લિટલ એ નકાર મીનિંગ છે. પણ આગળ ચર્ચા કરી ગયા તે પ્રમાણે એ મચ, મચ એટલે કે દ્રવ્ય, જથ્થો, પદાર્થ, પ્રવાહી, શીર, તત્વ, આ પ્રકારની વસ્તુઓ માટે મચ વપરાય, જે કાઉન્ટેબલ નથી અનકાઉન્ટેબલ છે. ફોર એક્ઝામ્પલ, હવે એક્ઝામ્પલ પહેલા સાહેબ સમજાઈ દીધો આખું અમને અનુવાદ સાથે. યસ, જો અ લિટલ મચ નો સિમિલર છે. અ લિટલ એ હકારાત્મક મીનિંગ છે જથ્થા માટે, અને લિટલ એ નકારાત્મક મીનિંગ છે જથ્થા માટે. જેમ કે હોસ્પિટલમાં કોઈ મિત્ર દાખલ હોય, એક્સિડન્ટ થયો હોય, આવું કોઈને ના થાય. જસ્ટ એક્ઝામ્પલ છે. ડૉક્ટર બહાર આવે, સોરી, આપણે સમજી જઈશું કે જીવવાની આશા બહુ જ ઓછી છે. નકારાત્મક મીનિંગ થયો. બસ ડોક્ટર આવીને કે કોંગ્રેટ્સ યાર, એનો મતલબ આપણે સમજી જઈશું કે આપણા મિત્રની જીવવાની આશા ખૂબ વધારે છે. એક્સિડન્ટમાંથી જે પ્રોબ્લેમ હતા બધું એ પસાર થઈ ગયો છે. કોઈ મિત્રના ઘરે જાઓ, ફ્રેન્ડ ઓફર કરે જમવા, મસ્તી મજાના પીઝા છે, રાબેલી છે કે વોટ એવર જે બી હોય, એટલે આપણે શું કહ્યું યાર જમવાની કોઈ જ ઈચ્છા નથી. કેમ? પેટમાં જગ્યા જ નથી, બહુ ઓછી જગ્યા છે, એવો મતલબ થાય. અને વધારે જગ્યા હોય તો લાઈને થોડું જમવાનું ભૂખ લાગી છે, પેટમાં ખૂબ જગ્યા છે, તો ત્યાં તમારો હકારાત્મક મીનિંગ આવે. તો આ છે લિટલ અને અ લિટલમાં ડિફરન્સ. અ લિટલમાં હકારાત્મક મીનિંગ આવે, લિટલમાં નકારાત્મક મીનિંગ આવે. જોયું, પ્લીઝ ટેક અ લિટલ મિલ્ક. થોડું ઘણું દૂધ લઈ લો, વાંધો નહીં. એન્ડ કીપ ધ રેસ્ટ ફોર માય કોફી. બાકી બધું મારી કોફી માટે રાખો. એનો મતલબ છે દૂધ વધારે જ છે એટલે તમે થોડું લઈ શકો છો, મારી કોફી માટે તમે રાખી શકો છો. ધેર ઇઝ અ લિટલ લાઇટ હિયર. અહીં ઘણો બધો પ્રકાશ છે. યુ કેન સી ઇઝીલી. તું આરામથી તારું કામ કરી શકે છે, ઇઝીલી જોઈ શકાય છે. અહીંયા ઘણું બધું છે એવો અર્થ થાય. પણ જો દૂધ ના હોત તો આપણે શું કહીએ? પ્લીઝ ડોન્ટ ટેક, બીકોઝ ધેર ઇઝ લિટલ મિલ્ક, બહુ ઓછું દૂધ છે. તો આપણે ના જ પાડીશું કે ના લઈશ તું. અને જો પ્રકાશ ઓછો હોત તો યુ કેન નોટ સી ઇઝીલી, તું સ્પષ્ટ જોઈ શકે નહીં, તો લિટલ આવે. કેમ? નકારાત્મક મીનિંગ છે. એ જ રીતે યુ કેન નોટ ટેક માય કાર.
તું મારી કાર ન લઈ જઈ શકે. કેમ ન લઈ જઈ શકે? બીકોઝ ધેર ઇઝ અ લિટલ પેટ્રોલ. પેટ્રોલ જ નથી, તું ક્યાંથી કાર લઈ જઈશ? આ તો સાહેબ બહાનું છે, ભલે બહાનું છે, પણ આપણું ઉદાહરણ તો છે જ ને. પેટ્રોલ નથી, બહુ ઓછું પેટ્રોલ છે, તું મારી કાર ન લઈ જઈ શકે. અવર ઇંગ્લિશ ટીચર ઇઝ વેરી બિઝી. I'm not busy, but here our English teacher is very busy. He has little time to spare. Emni paase spare karvano bahut ocho samay chhe. Our English teacher is very busy. He has little time to spare. Emni paase spare karvano bahut ocho samay chhe. Samay bagadva mate nathi. Apanne nakaratmak vidhi. મીનિંગ દર્શાવે છે મેની કાઉન્ટેબલ નાઉન માટે, અને આ દર્શાવે છે મચ અનકાઉન્ટેબલ. પણ આ હકારાત્મક મીનિંગ છે, અને ફ્યુ અને લિટલ એ નકારાત્મક મીનિંગ છે. આઈ ડોન્ટ ગેટ એની મેસેજ, મને કોઈ મેસેજ મળતા જ નથી. એઝ આઈ હેવ ખાલી જગ્યા ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ બહુ વચન આવી ગયું એટલે સાહેબ અહીંયા જવાનું છે, ફાઇનલ છે. પણ મેસેજ નથી મળતા તો ફ્રેન્ડ બહુ ઓછા હશે, બહુ ઓછા. ફ્યુ આઈ ગેટ મેની મેસેજીસ. મને તો ખૂબ મેસેજીસ મળે છે, જે તમારી ખૂબ કોમેન્ટ્સ મળે છે, જે તમારી ખૂબ લાઇક્સ મળે છે. એ રીતે કેમ? આઈ હેવ ઘણા બધા મિત્રો છે, ઘણા બધા. સોરી, દવાખાનું પાછું આવી ગયું, પેલી વાત થઈ ગઈ. અહીંયા એક્ઝામ્પલ આપણે આપેલું જ છે. ધેર ઇઝ બ્લેન્ક ઓફ હિઝ લાઈફ. સોરી કીધું છે એટલે એના લાઈફની આશા કેટલી. સોરી કીધું છે એટલે તેની લાઈફની આશા કેટલી? બહુ ઓછી. નકારાત્મક આશા એટલે કાઉન્ટેબલ છે એટલે લિટલ કે લિટલ આવવાની, પણ આશા બહુ ઓછી છે તો લિટલ. અને કોંગ્રેટ્સ, અભિનંદન યાર, બહુ જ આશા થઈ આપણી પાસે, બહુ સરસ ટ્રીટમેન્ટ કરી, જીવવાની આશા ખૂબ વધારે છે. તો આ છે લિટલ, અ લિટલ. અને આ જ ટોપિક પરથી હું તમને આપી રહ્યો છું તમારો ફેવરેટ ટોપિક, સેલ્ફ પ્રેક્ટિસ. નાઉ યુ કેન સોલ્વ, યુ કેન ફિલ ધ બ્લેન્ક્સ બાય યોર સેલ્ફ. જસ્ટ વન એક્ઝામ્પલ, આઈ વિલ સોલ્વ યુ. ઇન ડેઝર્ટ, રણ પ્રદેશમાં, વી ફાઇન્ડ બ્લેન્ક વોટર. રણ પ્રદેશમાં આપણે પાણી જોઈ શકીએ, મેળવી શકીએ કેટલું? તમને બધાને ખબર છે. પહેલા તો વોટર, વોટર એટલે અનકાઉન્ટેબલ જથ્થો છે, દ્રવ્ય છે, પ્રવાહી છે. એટલે મચ ના ઓપ્શનમાં આપણે વાપરી શકીએ છીએ લિટલ કે અ લિટલ. પણ રણમાં કેટલું પાણી મળે? બહુ જ ઓછું. નકારાત્મક મીનિંગ એટલે આવશે લિટલ. બસ આ રીતે તમે બાકીના વાક્યો સોલ્વ કરી શકો. થેન્ક યુ એન્ડ નમસ્તે.